नाम खुई तो खीले तो ને પછી આપણે છે એ સરસ મજાનું આપણું રિવિઝન શરૂ કરી, બરાબર? બધાય લખી લીધું પાઠનું નામ હેપી ન્યુ ઈયર સાથે, જો આ ખોટી જાય તો, બરાબર? તો એની વિશે તમારે બધાએ સરસ રીતે વિચારીને લાવવાનું છે કે આ પાઠમાં હું શું ભણાવવાની છું, બરાબર? બધા નોટ અને પેન છે એ તૈયાર રાખો અને આપણે છે એક જ મિનિટ આપણે આજે હવે રિવિઝન શરૂ કરીએ. એક જ મિનિટ તમને આખું દેખાય સરસ મજાનું, આખી ફાઇલ દેખાય છે બધાને? સોફિયા દેખાય છે ને? તો બરાબર, ચાલો તો છે એ આપણે પહેલું રિવિઝન શરૂ કરીએ. એમાં છે કેરીઓ બારે માસ પાઠ, એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેમાંથી એક દિવસ બગડી જાય તેવો ખોરાક કયો છે? ચાલો લખો પ્રશ્ન નંબર એક, વિકલ્પ નીચે આપેલા વિકલ્પ લખો. હા બોલો, ચાલો તો પેલો ક્વેશ્ચન છે એ લખો. નીચેમાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? તેમાં આવશે ફ્રૂટ સલાડ. શું આવશે? ફ્રૂટ સલાડ. જોમાં ફ્રૂટ સલાડ છે ને ટીક કરેલું જ છે, કેમ કે ફ્રૂટ સલાડ છે એ વસ્તુ એવી છે કે તમે એને રાખો એટલે એક દિવસમાં બગડી જાય. તમને બધાને ખબર છે ને કે નથી ખબર? સોફિયા, રૂહી, બધા લખવામાં જ છો? ફ્રૂટ સલાડ છે એ તમે બે દિવસ રાખી શકો બેટા? નહીં નહીં ને. શક્કરપારા કેટલા દિવસ સારા રહે? પેલો ઓપ્શન છે શક્કરપારા, તો એ કેટલા દિવસ સારા રહે? આઠ દસ દિવસ નહીં, વધારે પણ સરસ સારા રહે શક્કરપારા તો. વેફર્સ, વેફર ના પડીકા, તમે બધા વેફર લાવો છો ને પડીકા, એ કેટલા દિવસ સારા રહે? અઠવાડિયા સુધી. અઠવાડિયા સુધી નહીં, પણ વેફર તો ઘણા દિવસ સારી રહે ને. આપણે પેકેટ લેવા ગયા હોય તો કેટલા દિવસ સુધી છે એ, કેટલા દિવસ નું છે એ આપણને ન ખબર હોય, બરાબર? પણ ફ્રૂટ સલાડ છે એ આપણે રાખીએ, બરોબર? એટલે એક દિવસ પછી બીજા દિવસે તમે ખાઓ ને ફ્રીઝમાં મૂકેલું હોય ને તો પણ એમાં છે એ વાસ આવી જાય. ને લાડુ પણ છે એ આપણે 8-10 દિવસ સુધી સારા રાખી શકીએ છીએ. ચાલો પહેલો ઓપ્શન લખાઈ ગયો ને બધાને? પેલો ઓપ્શન લખાઈ ગયો બેટા? કોઈ તો આન્સર આપો. હા લખો. પેલો લખાઈ ગયો. ઓકે ચાલો બીજો લખો. નીચેનામાંથી કઈ ઋતુમાં નીચેમાંથી નીચેમાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? નીચેમાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે?
તો શું આવશે જવાબ? દૂધ કઈ ઋતુમાં જલ્દી બગડી જાય? ઉનાળામાં. વેરી ગુડ, જવાબ લખો ઉનાળામાં. પછી ત્રીજો ક્વેશ્ચન, ત્રીજો ખાદ્ય પદાર્થ પેકેટ પર લખેલી આ બહુ વારા ઘડી આવી જાય છે, તમારી જેવું છે. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે ચાલો મને 11 નંબર આ સવાલનો જવાબ દેશે કે આપણે ખાદ્ય પદાર્થ જ્યારે આપણે પાઠ ભણ્યા ત્યારે મેં શીખવાડ્યું હતું. વાપરવાની છેલ્લી તારીખ જોઈને ખ્યાલ આવે. વેરી ગુડ, વાપરવાની છેલ્લી તારીખ જોઈને છે એ આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ વાપરવા જેવી છે કે નહીં. જેમ કે એમાં તારીખ વહી ગઈ હોય તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. એમાં લખેલી હોય તારીખ, મેં તમને બતાવ્યા હતા ને પેકેટના ફોટા. ચાલો ત્રણ ક્વેશ્ચન બધા લખી ગયા બેટા, જે કોઈ બાકી છે? મિસ, થોડુંક બાકી છે, ઉભા રહો. ઓકે, ક્યાં પોગી ત્યાંથી હું બોલું. વિગતો પર વિગત પરથી તે ખ્યાલ આવે છે કે નહીં વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. તો વાપરવાની છેલ્લી તારીખ. ચાલો ભાઈ, જેને ત્રણે ત્રણ લખાઈ ગયા છે એ ચોથો ક્વેશ્ચન લખી. બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે. બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે ચાલો મને ત્રણ નંબર જવાબ આપશે. ત્રણ નંબર, બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળા વર્તનમાં રહે તો એમાં શું જોવા મળે?
મિસ તેમાં છે ને હે બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે છે? સફેદ ફૂગ જોવા મળે છે. વેરી નાઇસ. શું જોવા મળે? ફૂગ જોવા મળે. સફેદ ફૂગ જોવા મળે છે. જવાબમાં લખો સફેદ ફૂગ જોવા મળે છે. સફેદ ફૂગ જોવા મળે છે. બ્રેડ કે રોટલી મેં તમને બતાવી હતી ને કે ફૂગ કેવી હોય, મેં ફોટો પણ પાડ્યો હતો કે આપણે ભાખરી રોટલો બ્રેડ કે રોટલી કોઈ પણ વસ્તુને છે એ ભેજવાળા વાતાવરણમાં ઝાઝા દિવસ રાખીએ ને તો પણ એવું થાય. ભેજવાળું વાતાવરણ હોય ને અત્યારે તમે રાખો ને અઠવાડિયું રાખો ને ત્યાં એ અંદર છે એ ફૂગ વળી જાય, કેમ કે અત્યારે ભેજવાળું વાતાવરણ ઓછું થાય પણ ચોમાસામાં તો 2 કે 3 દિવસમાં તરત જ ફૂગ લાગી જાય. ચાલો હવે પાંચમું લખો. કેરીના પાપડ બનાવવા. પાંચમું, કેરીના પાપડ બનાવવા કેરીના માવા. કેરીના માવા. કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે. ચાલો 46 નંબર જવાબ આપશે. 46 નંબર. 46 નંબર જવાબ આપશે. શું બેટા? તારો અવાજ ના સંભળાતો. મિસ તારા મને શું પૂછ્યું તું? 46 નંબર ને મેં એમ પૂછ્યું કે કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? આપણે કેરીના પાપડ બનાવવા હોય મહેન્દ્ર અને અલ્પેશ બંને એ બનાવ્યા હતા, તો એને છે ઈ કેરીના પાપડ બનાવવા કેરીનો માવો અને એની ઉપર બીજું શું નાખ્યું હતું? એની અંદર શું નાખ્યું હતું? કેરીનો માવો તો આપણને આપ્યો કે કેરીનો માવો તો એને લીધો હતો એટલે કે કેરીનો રસ લીધો હતો, બીજું શું નાખવાનું આવે એમાં? અવાજ તારો નથી સંભળાતો બેટા. 46 નંબર. બીજો અવાજ સંભળાય, તારો ન સંભળાતો, અવાજ કપાય છે. ઓકે ચાલો 17 નંબર ને આવડે છે? હા મિસ. શું આવશે? મિસ ગોળ અને ખાંડ. વેરી નાઇસ. ગોળ અને ખાંડ ઉમેરવા પડે. શું ઉમેરવું પડે? ગોળ અને ખાંડ. તો જ પાપડ ગળ્યા, તો જ ગળ્યા થાય, નહીતર તો પછી છે એ કેરી ખાટી હોય તો પાપડ પણ ખાટા થાય તો એ આપણને ભાવે નહીં. વેરી નાઇસ. ચાલો 5-5 બધાને લખાઈ ગયા છે કે કોઈ બાકી છે? મિસ બા લખાઈ ગયા છે. તારી સિવાય કોઈ બાકી છે? ના મિસ. ઓકે ચાલો લખો આગળ. નીચેનામાંથી કઈ વસ્તુનું નીચેમાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? નીચેમાંથી
કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? ચાલો 27 નંબર. આપણે કઈ વસ્તુનું અથાણું ન બનાવીએ? આપણે અથાણું શેમાંથી ન બનાવીએ? ચાલ તું મને એમ કે અથાણું આપણે શેનું શેનું બનાવીએ? લીંબુ. વેરી નાઇસ. તો જો આપણને એમાં ઓપ્શન આપ્યું છે ગાજર, ગુંદા, ચીકુ અને કેરી, તો આપણે કોઈ દિવસ ચીકુ નું છે એ અથાણું નથી જોયું. નથી જોયું ને? જોયું છે તમે? બનાવ્યું કોઈ દિવસ? ના, બનાવ્યું નથી, જોયું નથી. હા, આપણે ગાજર નું, ગુંદા નું ને કેરી નું જોયું હોય તો એમાં આવશે ચીકુ ઓપ્શન. જવાબ શું આવશે? ચીકુ. કારણ કે જો આપણને પાછળ આપ્યું છે નથી, એવું નથી કીધું કે શેનું બને છે. જો આપણે ઓપ્શન માં છે ને નથી શબ્દ બહુ વાંચવા જરૂરી છે, નહીતર શું થાય? નથી આપણે વાંચે નહીં અને જવાબ લખી નાખીએ, પછી આપણો જવાબ ખોટો પડે. કારણ કે આપણને તો શું હોય, ગાજર નું બને એટલે બનાવવામાં આવતું એમ વાંચીને ગાજર કરી નાખીએ, પછી ખબર પડે કે આમાં તો પાછળ નથી આપ્યું હતું એટલે ચીકુ જવાબ આવે. એટલે ખાસ વાંચવાનું, બરાબર. ચાલો, 6 બધા લખાઈ ગયા ને કે કોઈ બાકી છે? બાકી હોય તો બોલે. લખાઈ ગયું છે. ઓકે, ચાલો લખો આગળ. પાપડ બનાવવા માટે, પાપડ બનાવીએ ને આપણે, પાપડ બનાવવા માટે, હવે તો શિયાળો હોય એટલે બધાના મમ્મી પાપડ બનાવવાનું શરૂ કરી દેશે. ઠંડીમાં પાપડ ખાવાની મજા આવે ને? રોજ ખાવ હે ને. ચલો, બીજું કોણ કોણ ખાય? કોને કોને પાપડ ભાવતા નથી? પાપડ કોને નથી ભાવતા? બધાને ભાવે. બહુ ભાવે છે. તો તમારે બધાને મમ્મીએ બનાવી નાખ્યા ને પાપડ? હા, મિસ બનાવીને રોજ ખાઉ છું હે ને. તો બધા હવે મને પેકિંગ કરી કરીને મોકલાવી દો. ચાલો પાપડ, એટલે હું ખાવા માંડું ને પછી. ઓકે હે ને, સરસ. શું અમે તો વેફર બનાવી હતી. વેફર બનાવી હતી, વેરી નાઇસ. તમ પાપડ છે ના બનાવો? કોણ કહેશે મને એના ઘરે ના મમ્મી પાપડ બનાવ્યા તો છે ને? વેરી નાઇસ. ચોખા ના ઘઉં ના? બીજા કોના મમ્મી બીજા હેને બનાવ્યા છે? મિસ, મારા મમ્મી એ જીરા ના ને ઘઉં ના ને ચોખા ના બનાવ્યા હતા. બેટું, જીરું છે ને એ અનાજ નો કહેવાય. જીરું આપણે પાપડ ની અંદર નાખવાનું હોય, નાખવું હોય ને તો. અમુક ને ન ભાવે ને તો એ ન નાખે. મિસ, મારા મમ્મી તો અત્યારે ચોખાની મમરી બનાવે છે. શું વાત છે. જો હવે શિયાળો આવે ને એટલે તમારી મમ્મી બધા આવું બધું બનાવશે, પાપડ બનાવશે ને મમરી અને એવું બધું. આપણને શિયાળામાં બહુ ભાવે, ઉનાળામાં કોઈક આપણને પાપડ આપે ને તો ન મજા આવે. બહુ ભાવે નહીં જેટલો શિયાળામાં ભાવે એટલો. એવું થાય છે તમારે યારે કે તમને બાર માસ પાપડ ભાવે? ઘરે છો એટલે 10:30 એ નવરા થઈ જાય એટલે સીધા ખાવાનું જ ગોતતા છો. ગોતો છે? ચાલો, તો હવે આપણો આગળ પ્રશ્ન લખો. પાપડ બનાવવા માટે લખી
પાપડ બનાવવા માટે ક્યાં કઠોળનો ઉપયોગ પાપડ બનાવવા માટે ક્યાં કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે પાપડ બનાવવા માટે ક્યાં કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે ચોમાં કઠોળ કીધું તો કઠોળ છે એ મને 23 નંબર કહેશે કે શું જવાબ આવશે પાપડ બનાવવા આપણે કયા કઠોળનો ઉપયોગ કરીએ અડદ અડદ બીજું બીજું તો અડદ નો ને આ રૂહી નો અવાજ મને નથી લાગતો મેં 23 નંબર એટલે રૂહી ને જ પૂછ્યું બીજું કોણ બોલે છે હું અભી ઊભી થઈ ગઈ હતી ને એક મિનિટ શરદી થઈ ગઈ છે ઓ બાપા ધ્યાન રાખજો ગરમ પાણી ને એવું પીવા મળશે ને દવા પણ લઈ આવજે બહુ ગળ્યું ગળ્યું ખાધું હશે ને એટલે દિવાળીમાં હે ને બસ તો પછી લગ્ન માં તો ગળી ગળ્યું બહુ બધું ખાધું હોય ને મિસ મારા ભાઈ પછી નાક માંથી વરસાદ આવે ને મિસ અમે નાક માંથી વરસાદ અડદ ના જ બનેલું હોય બીજું એક છે ને એમાં ન આવે બીજો કે કઠોળ છે ને એના નથી બનતા પાપડ ઘઉં ચોખા એ બધું અનાજ માં આવે શેમાં આવે અનાજ માં એટલે કઠોળ માં આવે નહી ઓકે ચાલો તો એમાં જવાબ લખી નાખો અડદ બરાબર આપણે બધા વિકલ્પ પહેલા લખી નાખીએ પાંચમા પાઠને લખી નાખીએ એટલે આપણે પછી છે એક સાથે રે ને દર વખતે આપણે કરીએ જેવી રીતે ચાલો પાઠ નંબર 6 જે આપણે પૂછવાનો છે ને જળ એ જ જીવન મેં તમારે છે એ 8મો નંબર મારો હોય તો 8મો અને પહેલો મારો હોય તો પહેલો બરાબર ગઢ સીસર શબ્દમાં સરનો અર્થ શું થાય છે સરનો અર્થ શું થાય છે ચાલો 39 નંબર જવાબ આપશે 39 નંબર ગઢ સીસર શબ્દમાં સરનો અર્થ શું થાય છે 39 નંબર જવાબ આપશે 39 નંબર મેમ મને નથી આવડતું ઓકે તો એવું તો બોલ તો ખરી બેટા ચાલો 34 નંબર ને આવડે છે ભાઈ દિવાળી વેકેશન ગયું ને એટલે ભૂલાઈ ગયું કા બધાને એવું કેટલું યાદ રાખવું ગરસી શબ્દમાં સર નો અર્થ થશે તળાવ જેસલમેર ના રાજા છે એમણે છે એ બનાવરાયું હતું એવું આપણે ભણ્યા હતા અને 650 વર્ષ છે એ જૂનું છે અને આ ગઢ સી સર એટલે કહેવાનું કે જેસલમેર ના રાજા છે એનું નામ શું હતું ગઢસી એના ઉપરથી સર લગાડીને સર નો અર્થ થાય તળાવ ચાલો આગળ લખો પહેલાના સમયમાં
રાજાઓ કે દાનવીરો, રાજાઓ કે દાનવીરો, મુસાફરોની, મુસાફરોની પાણીની સુવિધા માટે, પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા, પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા. ચાલો 11 નંબર મને કહે છે. મિસ વાવ, વાવ, વેરી નાઇસ. શું આવશે? વાવ. કે પહેલાના સમયના રાજાઓને દાનવીરો એટલે કે દાન કરતા હોય ને એને બધાને દાનવીરો કહેવાય. તો એ બધા વાવ બંધાવતા. આપણે જોયું હતું ને કે રસ્તામાં એ લોકો જતા હોય અને છે એ આવી રીતે વાવની છે એ સુવિધા કરતા જાય, જેથી કરીને કે અહીંયાથી કોઈ છે એ મુસાફર જાય, પસાર થાય તો એને પાણી મળી રહે. આપણે વાવ પણ ઘણી જોઈતી. વાવ કેટલા પ્રકારની છે? કોણ મને કહેશે? કોને યાદ છે વાવ છે? વાવ છે, વાવ ચાર પ્રકારની છે. નંદા, ભદ્રા, વિજય અને વેરી નાઇસ. યાદ છે ભાઈ મારા છોકરીઓને બધીને, ભૂલી નથી ગયો. અમુક અમુક ભૂલાઈ ગયો છે પણ એ ફરી વાર પાછો આપણે પાકો કરશું હે ને, તો એમાં જવાબ આવશે વાવ. ચાલો આગળ લખો. બે બધાને લખાઈ ગયા ને બેટા, પેલો ને બીજો? કોઈ બાકી નથી ને? ઓકે આગળ લખો. પાણીનો મુખ્ય, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? ચાલો 3 નંબર. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. વેરી નાઇસ. શું આવશે? વરસાદ. તો જવાબ લખો વરસાદ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ. આગળ અમદાવાદની નજીક, અમદાવાદની નજીક અમદાવાદની નજીક આવેલી મોટી વાવ, આવેલી મોટી વાવ કઈ છે? અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? ચાલો 46 નંબર. આ તો એને આવડવો જ જોયો ભાઈ, પેલો જવાબ નહોતો દીધો પણ આ આવડવો જોઈએ. 46 નંબર. યસ મિસ. શું આવશે જવાબ? અમદાવાદની નજીક કઈ મોટી વાવ આવેલી છે? નથી આવડતો કે તો નથી આવડતો ને. 46 નંબર. 46. અદાલત વાવ. અદાલત કે અડાલજ? અડાલજ. મિસ ને ન પૂછાય, એ સીધું જ કેવાય મિસ અડાલજ ની વાવ, પછી સાચું હોય કે ખોટું હોય. તો શું આવશે? અડાલજ ની વાવ. બીતા બીતા જવાબ નહીં આપણને, આપી દેવાનો એમાં શું ખોટું પડે તો ખોટું પડે.
ખોટું પડે તો આપણને સરસ ઉલટું શીખવા મળે કે હા તે દિવસે જો મેં આ જવાબ ખોટો આપ્યો તો ભાઈ આજે 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 સવાલ મારી સામે આવ્યો ને તો તરત આપણને ખબર પડી જાય કે આજે આ સાચો જ છે તો સાચો જવાબ યાદ રહી જાય જલ્દી. તો અડાલજની ભાવ ચાલો આગળ લખો. નીચેમાંથી નીચેમાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી? પાણીની જરૂર પડતી નથી. ચાલો 17 નંબર શું જવાબ આવશે? આપણને કયા કાર્ય માટે પાણી બોલો કાગળમાંથી રમકડા બનાવવા માટે. કાગળમાંથી રમકડા બનાવવા માટે છે એ આપણે પાણીની જરૂર ના પડે. બાકી ગારામાંથી રમકડા બનાવે તેમાં પાણીની જરૂર પડે. બરાબર? એટલે જવાબ લખો કાગળમાંથી રમકડા બનાવવા માટે. બરાબર? હવે આજના હોમવર્કમાં જેટલા વિકલ્પ લખાવ્યા છે એ બધા તમારે રફબુકમાં બે વખત લખી લેવાના છે અને પાકા પણ કરવાના છે. એટલે એક્ઝામમાં છે એ આપણને વાંધો ન આવે. બરાબર? અને આપણો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ. ઓકે, બધાને લખાઈ ગયું? હા મિસ, હા લખાઈ ગયું છે. ઓકે, બધાને છે ને બેસ્ટ ઓફ લક, સરસ તૈયારી કરજો. બરાબર છે? એટલે એક્ઝામમાં સરસ માર્ક આવે. ઓકે ઓકે મિસ. ઓકે મિસ. તો આપણે છે આપણો લેક્ચર અહીંયા શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ.